મારે શું કરવું
અપનાવે છે. Teachers room.
મને એટલે છે કે ત્યાં તારા બુલિંગ બોલાત કરી એટલે મને હું તને માફ કરી દઉં છું લિંકન એ આપની ઉદારતા છે કે આપે મને માફ કર્યું પણ હું મારી જાતને માફ કરી શકું તેમ નથી સર એમ કે તમારી ઉદારતા છે કે તમે મને માફ કર્યું પણ હું મારી જાતને માફ કરી શકું તેમ નથી શિક્ષક મતલબ શિક્ષક એમ કહે છે મતલબ પછી પાના નંબર આપણે અકાઉન્ટ ઉપર જોઈએ લિંકન એમ કહે છે પુસ્તકની કિંમત હું ચૂકવી શકું એટલી રકમ તો નથી મારી પાસે પણ આપ મને આપને ત્યાં થોડા દિવસ કામ રાખી લો હું એ રીતે આપને આપના પુસ્તકની કિંમત ચૂકવવા માંગુ છું જો શું કહે છે તમે મને એમ કહે છે કે હું રકમ જે પુસ્તકની છે આપી શકું તેમ નથી પણ તમારા ઘરે મને કામ માટે રાખી લો એટલે હું પુસ્તકની કિંમત ચૂકવી દઉં શિક્ષક દ્વિધા અનુભવે છે દ્વિધા એટલે કે મૂંઝવણ દ્વિધા એટલે શું થશે મૂંઝવણ મૂંઝવણ અનુભવે છે અને શું કરે છે પણ મેં તને માફ કરી દીધું છે પછી તારે એમ કે છે શિક્ષક જે છે મૂંઝવણ માં મૂકાય છે અને કે છે મેં તો તને માફ કરી દીધું પછી શું છે લિંકન આપના માટે નહીં મને મારા મનની શાંતિ માટે પ્લીઝ પ્લીઝ સર પ્લીઝ થોડા દિવસ કામ કરવાનો મોકો આપો પ્લીઝ એટલે કે રિક્વેસ્ટ કરે છે એમ કે છે પ્લીઝ સર તમે મને તમારા ઘરે કામ આપો શિક્ષક ખૂબ જ મથામણને અંતે ઓકે આવતીકાલથી રોજ સવારે મારે ઘરે આવીને તું બાગકામ કરજે છોડવાઓને પાણી પાડજે સર એમ કે છે ખૂબ જ મથામણ કરે છે અંતે એટલે કે ખૂબ જ એને કહે છે કે કાંઈ વાંધો નહીં મેં તને માફ કરી દીધું છે પણ તોય માનતો લિંકન નથી અને સર એમ કહે છે ઓકે તો સારું તું આવતીકાલથી મારા ઘરે બાગકામ કરજે અને છોડવાઓને પાણી પાડજે લિંકન થેન્ક યુ સર જો આભાર માને છે સરનો આભાર માને છે શિક્ષક વસીને હવે તો તું તારા મનને હળવું થયું ને હશે છે શિક્ષક જે રીતે હશે ને કેમ છે કે તારા મનને હવે તો હળવું શાંત થયું ને લિંકન હા હા હવે મારા મનને શાંતિ મળશે શિક્ષક લિંકનને અહોભાવથી જોવે છે જો શિક્ષક છે એને એકદમ એક નજરે સ્થિર નજરે એને જોવે છે અને એમ કહે છે કે હા સર મારા હવે હાશ મને મારા મનને શાંતિ થઈ અને શિક્ષક એને અહોભાવથી એટલે કે ના શાંત મગજથી એને એક જ ધારા જોવે છે આ પાઠ આપણો અહીંયા પૂર્ણ થાય છે આપણા પાઠનું તમારે ઘરે વાંચન કરવાનું છે હું તમને જે ફોટામાં